सो गाइस आज पाछा आपणे नवी जग्या उपर आवी गया छी। कलावर रोड उपर ध ग्रेट पंजाबी ढाबा करीने रेस्टोरंट थयुं छे अने घणी बधी वस्तु अहींया जोवा जाणवा जेवी छे अने फूडनी घणी बधी वेराइटी छे ए बधुं तमने हुं हमणां जणावी दउं छुं। अने सीटिंग अरेन्जमेंट छे ने घणी बधी अलग अलग अवेलेबल छे। अहींया आखुं आवी रीते બાંબુથી કવર કરેલું છે અને સીટિંગ અરેન્જમેન્ટ છે અહીંયા અને એક અહીંયા આગળ ઓપન છે એ બતાવી દઉં તમને। આગળ આવી રીતના ઓપન છે આખું અને નીચે આખું ગ્લાસનું ડાઇનિંગ દેખાય છે ને તમને। અહીંયા ઇન્ડોર છે અને ઉપર પણ છે, અહીંયા પણ હમણાં તમને લઈ જાઉં છું। ઓપન સીટિંગ અરેન્જમેન્ટ આખું આવી રીતના છે, બહુ મજા આવે એવું છે। અહીંથી રોડનો વ્યૂ મસ્ત આવે છે અને ઓપન એર છે એટલે કોઝી એકદમ ફિલિંગ આવે ને। હવે આપણે શું શું ઓર્ડર કર્યું છે હું તમને પહેલાં કહી દઉં। આપણે ઓર્ડર કર્યું છે વેજ મંચાવ સૂપ, મસાલા પાપડ અને એક આ લોકોની સ્પેશિયાલિટી છે પનીર ગોલ્ડન ફ્રાય। હવે જનરલી ચાઇનીઝ તો આપણે બધી ખાતા હોય પણ આ એવું નથી, થોડુંક અલગ છે પનીર ગોલ્ડન ફ્રાય કરીને। અને પછી મને એમ સજેસ્ટ કર્યું કે પનીર પેરી પેરી મસાલા છે ને એ લોકો તંદૂરમાં બનાવે છે એટલે એ પણ આપણે ઓર્ડર કર્યું છે ટ્રાય કરવા માટે। અને પનીર રોલ મસાલા છે, હવે એમાં અંદર રોલની અંદર ચીઝનું સ્ટફિંગ આવે છે એટલે કિડ્સને બહુ ભાવે એવી આઈટમ છે। અને બટર નાન, પછી ચીઝ પીઝા પરાઠા છે અને છે પટિયાલા લસ્સી વિથ ડ્રાય ફ્રૂટ। એટલી વસ્તુ આપણે ઓર્ડર કરી છે, એક એક આવતી જે હું તમને બતાવતો જાઉં ને ટેસ્ટ કરીને રિવ્યૂ આપતો જાઉં। હવે મંચાવ સૂપ ને પાપડ આવી ગયા છે, પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ત્યાંથી। શિયાળો આવી ગયો છે એટલે મંચાવ સૂપ તો હવે સિઝન જ છે। વાહ વાહ, ધમાકો છે, સાથે મસાલા પાપડની બાઈટ લેશું। જોરદાર છે, ચાટ મસાલો લીંબુ ને બધું ટકાટક છે। સૂપ મારથી એક મિનિટ મુકાતું નથી ભાઈ, ગરમ છે, ઠરે ની રાહ નથી જોવાતી મારથી। પનીર ગોલ્ડન મસાલા આવી ગયું છે, આપણે ટ્રાય કરીએ। નૂડલ્સ છે, એમાં વેજીટેબલ એ ક્રિસ્પી અંદર હોય એવું લાગે છે બધા। ચાઇનીઝ આપણે ખાધું હશે બધે ઘણી જગ્યાએ, આ ડીશ આખી અલગ જ છે એટલે ચાઇનીઝ ભેળે નથી, આ મંચુરિયન નથી, અલગ જ વેરાયટી છે। ઓકે, મશરૂમ છે જુઓ, એ ફ્રાય કરેલા મશરૂમ છે। વાહ, આ શિયાળામાં મજા આવી જેવી આઈટમ છે બધી, તમે રોકાઈ ન શકો, તમને એમ થાય બે મિનિટ કાંઈક વાત કરવી છે તો મારથી વાત નથી થતી, ગરમ છે તો એ ધક્કો જ માર્યા રાખું છું। આ જે કીધું હતું ને એ પનીર ગોલ્ડન છે, ફ્રાય કરેલું છે બેટરમાં બોડીને, જો સુપર આઈટમ છે। આ છે ચીઝ પીઝા પરાઠા, આ છે ચીઝ નાન, બટર નાન છે અને આ છે પનીર પેરી પેરી મસાલા અને આ છે પનીર રોલ મસાલા, આ છે પનીર રોલ મસાલા। આવી રીતના પનીરના અંજીર જેવા રોલ છે, અંદર મસાલો બસાલો ચીઝનું સ્ટફિંગ છે અને આ છે પનીર પેરી પેરી મસાલા। આ પેરી પેરી પનીર જે છે ને એ લોકો તંદૂરમાં બનાવે છે અને પછી ગ્રેવીમાં એ લોકો કૂક કરે છે, જોઈને તો લાગે છે લાલ ચટક એકદમ સ્પાઈસી। અને આ છે પીઝા પરાઠા અને આ બટર નાન, રેગ્યુલર બટર નાનની જ્યારે આપણે પનીર રોલ મસાલા ટ્રાય કરીએ। એકદમ ક્રીમી ટેસ્ટ છે અને ટેક્સચર એનું એકદમ સ્મૂથ છે, એકદમ
ચીઝનો સ્વાદ આવે છે, પનીર છે, પનીર એકદમ ફ્રેશ છે, સોફ્ટ છે. હવે ટ્રાય કરી લઈએ આપણે પનીર પેરી પેરી. વાહ, જબરું છે, જબરું. હા હા, અને આપણે આ પીઝા પરાઠા જે છે ને એની યાર હવે પેરી પેરી ટ્રાય કરીએ. કોમ્બિનેશન નવા નવા ટ્રાય કરશું ને. બાઈટ મોટી બનાવવી પડશે. જબરો ટેસ્ટ છે, જબરો. પનીર બહુ મસ્ત છે. હવે પટિયાલા લસ્સી વિથ ડ્રાય ફ્રૂટ આવી ગઈ છે અને એનું ગ્લાસની સાઇઝ કેવડી છે ને હું હાથમાં લઈશ ત્યારે ખબર પડશે. તો મારો હાથ એની પાસે આવડો લાગે, આ ગ્લાસ આવડો છે. ગ્લાસનું વજન હશે ઓછામાં ઓછું લસ્સી અને ડ્રાય ફ્રૂટ 1.25 કિલો હશે આનું વજન. જોવો દેખાય છે, અને ઓથેન્ટિક પંજાબી ફૂડ હોય અને હારે લસ્સીનો આવો ગ્લાસ ન હોય તો વાત અધૂરી રહી ને. સુપર ટેસ્ટી ચીઝ નાન, પનીરની સબ્જી અને સાથે લસ્સી. મજા આવી ગઈ. હવે ફ્રેન્ડ્સ છે ને મેનુની ડિટેલ્સ તમને આપી દઉં છું. સૂપ છે, ક્રીમ ઓફ ટોમેટો, વેજ મંચાવ, વેજ હોટ એન્ડ સોર સૂપ છે. પછી ચાઇનીઝ છે, મંચુરિયન ડ્રાય, ચાઇનીઝ ભેળ, હક્કા નૂડલ્સ, વેજ ફ્રાઈડ રાઈસ અને પંજાબી ને તો પંજાબી રેસ્ટોરન્ટ જ છે એટલે પંજાબી ને તો ટોટલી બધી વાનગી અવેલેબલ છે. એમાં પનીર ટીકા મસાલા છે, બટર મસાલા છે, પનીર તૂફાની છે, પનીર અંગારા છે, પનીર હાંડી છે, ટોટલી બધી સબ્જી છે અને રાઈસ એન્ડ દાલ પણ છે. દાલ ફ્રાય બધું છે, પછી દાલ ફ્રાય છે, દાલ તડકા છે, મખની છે, પછી રાઈસ, જીરા રાઈસ, બિરયાની, હૈદરાબાદી બિરયાની અને વેજ હાંડી બિરયાની બધું છે. રોટીની બધી આઈટમ છે, લસ્સી છે, બધું છે. અને ખાસ બીજું જોવાની વસ્તુ એ છે, એની વસ્તુ એ છે કે આ ઓથેન્ટિક પંજાબી રેસ્ટોરન્ટ છે ને એટલે તમને ફ્લેવર્સ તો એકદમ ઓથેન્ટિક મળી જ રહેશે પણ પ્રાઇસ બધા એકદમ ઇકોનોમી છે. સૂપ છે ને એ બધા 100-120 રૂપિયાના છે. ચાઇનીઝ બધું 150 રૂપીઝ પર પ્લેટ છે અને પંજાબી સબ્જી છે ને એ બધી 190 રૂપીઝથી લઈ અને 300 સુધીમાં બધી સબ્જી આવી જાય છે. અને રોટી બધી 25 રૂપિયાથી 50 રૂપિયામાં આવી જાય છે અને રાઈસ ને દાલ ને બધું છે ને એ બધું 120 રૂપિયા, 170 રૂપિયા, 80 રૂપિયાની પ્લેન રાઈસ ને એવી રીતના છે, 80 રૂપિયાના પ્લેન રાઈસ ને એવી રીતના. અને લસ્સી છે, લસ્સી 60 રૂપિયાથી લઈને 100-150 રૂપિયામાં બધી જાતની લસ્સી આવી જાય છે. હવે જમીને તો એટલું હેવી થઈ ગયું, દાલ મખણીને રાઈસ અમે પછી ટ્રાય જ ન કર્યા. અહીંની દાલ મખણી બહુ વખણાય છે, દાલ મખણી પનીરી આવે છે પણ એ અમે ટ્રાય કરી શકીએ એમ જ નહોતા એટલે પછી અમે કેન્સલ રાખ્યું. અને એડ્રેસ ને એ બધી વિગત હું તમને જણાવી દઉં છું. અને બીજું એ કહેવાનું છે કે કાલાવર રોડ ટચ આ જગ્યા છે અને છતાંય પાર્કિંગ સ્પેસ એવડી મોટી છે. આ પાછળ તમે જુઓ છો અહીંયા આખી લગભગ 100-150 ગાડી રહી જાય એમ છે અને આ બાજુ પણ મોટું પાર્કિંગ છે. જગ્યા શાંતિવાળી છે અને ઓથેન્ટિક પંજાબી છે એટલે આગળ આવી નવી જગ્યાઓ અમે તમારા માટે લેતા આવશું. એટલે તમે લોકો આ ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, જૂના હો તો ફ્રેન્ડ સાથે શેર કરજો અને લાઈક કરજો. જો અહીં સુધી તમે આ વિડીયો જોઈ લીધો છે તો તમે લાઈક કર્યા વગર જાતા નહીં. આગળ આવું નવું નવું તમારા માટે લેતા આવશું.